વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 ગણિત, સ્વાધ્યાય 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, પેજ નંબર 77, ઉદાહરણ 1. જો એબીસી એક રેખા પર આવેલ 3 બિંદુઓ હોય અને બી બિંદુ એ અને સીડી વચ્ચે આવેલ હોય, આકૃતિ 5.7 જુઓ, તો સાબિત કરો કે એ બી વત્તા બી સી બરાબર એસી. આટલી તમને રકમ આપેલી હોય. હવે એનું સોલ્યુશન કરાવું છું. બેટા, ધોરણ 9 ગણિત, સ્વાધ્યાય 5, ઉદાહરણ 1. તમારી સામે રકમ છે, આને રકમ જ કહેવાય, કે જો એબીસી એક રેખા પર આવેલ 3 બિંદુ હોય, બી બિંદુ એ અને સીની વચ્ચે ગમે ત્યાં છે, ફિક્સ અડધો ભાગ જ નથી કરતા. જુઓ આકૃતિ, સાબિત કરો એ બી વત્તા બી સી બરાબર એ સી. તો બેટા, આપણે લખવાનું પહેલો જ પોઈન્ટ, યુક્લિડના સ્વયં સિદ્ધ સત્ય 4 મુજબ. હવે અલ્પવિરામ, સ્વયંસિદ્ધ સત્ય 4 શું કહે છે? નીચે લખી દઉં, વસ્તુઓ લખી દઉં છું બેટા, પરસ્પર એટલે એકબીજાને બંધ બેસતી હોય તે એકબીજાની બરાબર એટલે કે સરખી હોય છે. અહીંયા આકૃતિ જુઓ, એ બી નામનો ભાગ કાપી નાખો, બી સી નામનો ભાગ કાપી નાખો, પછી એ બેને માપો જોડીને, તો અહીંયા જે જગ્યા જોવા મળશે ને એટલી જ થશે. કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ વસ્તુ પરસ્પર બંધ બેસતી હોય તે એકબીજાની બરાબર સરખી હોય છે. આમ બરાબર એ બી, ચિંતા ના કરો, શીખાડું છું, એ બી વત્તા બી સી બરાબર એસી. હવે બાળકો, તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ 2 છે. ઉદાહરણ 1 સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે તમને મજા આવે સમજવાની, શીખવાની. પછી ઉદાહરણ 2, હવે અહીંયા ઉદાહરણ 1 અને 2 નો સાથે સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે રકમમાં તમને હેલું પડે. સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. બરાબર, ચાલો બાળકો, હું તમારી સમક્ષ આકૃતિ પણ જણાવું છું. બરાબર, સ્ક્રીનશોટ લેવો જરૂરી હોય તો જ ખબર પડે. હવે એનું વર્ણન, માનો કે આ 4 સેન્ટીમીટરનો રેખાખંડ છે. બાળકો કેટલી? 4. હવે પરિકરમાં પેન્સિલ રાખવાની, અને અહીંયા પેન્સિલની ધાર, પરિકરની ધાર રાખો, અહીંયા પેન્સિલની ધાર રાખો. રેડી? હવે વિદ્યાર્થીઓ, પરિકરની ધાર અહીંયા છે, પેન્સિલની ધારથી તમારે આવું પરિભ્રમણ કરવાનું આટલું. બરાબર, હવે બીજી વખત શું કરવાનું? પેન્સિલની ધાર અહીંયા રાખવાની, પરિકરની ધાર અહીંયા રાખવાની. પરિકરની ધાર અહીંયા છે, પેન્સિલની ધાર અહીંયા છે, આવી રીતે જોડો. આનું નામ તમે એ કયો, આનું નામ બી કયો, અહીંયા બે બિંદુ જ્યાં જોડાય ત્યાં સી કયો. હવે બાળકો, ફૂટને પેન્સિલની મદદથી એને જોડો, ફૂટ અને પેન્સિલની મદદથી જોડો. તો આ પણ 4 સેમી, આ પણ 4 સેમી, આ પણ 4 સેમી છે. તો આ થયો સમબાજુ ત્રિકોણની રચના. ધારો કે 4 સેમીનો રેખાખંડ એ બી દોર્યો, અને પહેલાં રેખાખંડ એ બી ફૂટ અને પેન્સિલથી દોરાય. બરાબર, બિંદુ બરાબર 4 સેમીની ત્રિજ્યા લઈ, 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લ્યો, એટલે પરિકરની ધાર અહીંયા રાખો, પેન્સિલની ધાર અહીંયા રાખો,
એટલે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા થઈ. 4 સેમીની ત્રિજ્યા લઈ, એને કેન્દ્ર લઈ એક ચાપ દોર્યું. તમે અહીંયા પરિકરની ધાર રાખી અને આ જે દોર્યું એને ચાપ કહેવાય. હવે આગળ છે, 4 સેમીની ત્રિજ્યા લઈ, બીને કેન્દ્ર લઈ એક ચાપ દોર્યું. પરિકરની ધાર અહીંયા રાખવાની, પેન્સિલની ધાર આવી રીતે થશે. હવે આગળ છે, બંને ચાપ એકબીજાને છેદે ત્યાં સી નામ આપ્યું. બે ચાપ છેદે ત્યાં સી નામ આપ્યું. હવે રેખાખંડ એસી અને રેખાખંડ બીસી દોર્યા. આ એસી અને બીસી દોર્યા એટલે જોડ્યા. આમ ત્રિકોણ એ બી સી સમબાજુ ત્રિકોણ તૈયાર થયો. શાંતિથી સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર છે, સમબાજુ ત્રિકોણ તૈયાર થઈ જાય. સાવ શાંતિથી તમને બધાને દેખાય, આખો દાખલો સ્ક્રીનમાં આવી શકાય. બરાબર, ઉદાહરણ 2 સ્ક્રીનશોટ લઈ લ્યો. પહેલાં 4 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો. હવે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લીધી. અહીંયા પરિકરની ધાર રાખવાની, પેન્સિલની ધાર અહીંયા રાખવાની. એને કેન્દ્ર લઈ ચાપ દોર્યું, આ પ્રકારનું એક ચાપ દોર્યું. 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ એક ચાપ દોર્યું. અહીંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોર્યું. બંને ચાપ એકબીજાને છેદે ત્યાં સી નામ આપ્યું. હવે એસી અને બીસી પેન્સિલની મદદથી જોડ્યા તો ત્રિકોણ એ બીસી સમબાજુ ત્રિકોણ બને છે. શાંતિથી તમારો દાખલો છે એ પૂર્ણ જાહેર થાય છે. આ વિડીયોને તમે 2 વખત જુઓ તો તમને ખબર પડશે. બરાબર છે. હવે બાળકો, તમારી સ્ક્રીન ઉપર પ્રમેય 5.1, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ના હોઈ શકે. બે ભિન્ન રેખા હોય તો એક જ બિંદુ સામાન્ય હોય છે. અહીં આપણે 2 રેખા L અને M આપેલ છે. સાબિત કરવાની વાત છે, સાબિત કરવું L અને Mમાં એકથી વધુ બિંદુ સામાન્ય નથી. થોડી વાર માટે ધારો કે 2 રેખા 2 ભિન્ન બિંદુ P અને Qમાં છેદે. આ રીતે 2 ભિન્ન બિંદુ P અને Qમાંથી પસાર થતી 2 રેખા L અને M મળે. પણ આ ધારણા 2 બિંદુમાંથી પસાર થતી એક જ રેખા હોય એની વિરુદ્ધ છે. એટલે આપણે ધારણાથી ચાલ્યા હતા, ખોટી પડી. આનાથી શું કે 2 ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. ચાલો તો બાળકો, આ હતું આપણું પ્રમેય 5.1. પ્રમેય હતું 5.1. હવે શું કહે છે આગળ એમાં ધ્યાન આપો. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી નવા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1 ભણીએ.